ચમારૂમી એપ ડાઉનલોડ કરો અને જુઓ નવી ગુજરાતી ફિલ્મો અને મનોરંજક નાટકો. આવી ગયા, ગોઠવાઈ ગયા છો બધા બરાબર ખુરશી પર? બેસો 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 બેસો. ભાઈ, નાટક શરૂ કરતા પહેલા હું તમને અમારો પરિચય આપી દઉં. આ છે અમારું વાંકાનેરનું જાજરમાન ઘર અને હું આ ઘરનો ધણી નરમદાસ મણિયાર. નહીં નહીં માસી, હસવાની જરૂર નથી. અને નામ પર તો બિલકુલ નહીં જતા. સ્વભાવે સાવ તુંડ મિજાજી અને શોર્ટ ટેમ્પર્ડ છું. સોરી, હતો લગ્ન પહેલા. લગ્ન એ ભૂલ છે એ જાણતા હોવા છતાંય આપણામાંના ઘણા પુરુષો જીવનમાં અચૂક આ ભૂલ એક વાર કરતા હોય છે, અને મેં બે વાર આ ભૂલ કરી છે. નહીં નહીં, ખુશ થવાની જરૂર નથી અને મને બહુ લકી સમજવાની એ જરૂર નથી. અને જો કોઈ લકી સમજતું હોય તો મારા લક તમને આપવા તૈયાર છું. એમાં બન્યું એવું ને સાહેબ, કે મારી પ્રથમ પત્ની સરસ્વતીના ગુજરી ગયા બાદ મારા નાનકડા ભૂલકાને માની મમતા મળે, હૂંફ મળે, એટલા માટે મેં ફોરેન રિટર્ન સ્ત્રી સાથે બીજી વારના લગ્ન કર્યા. અને સાહેબ, લગ્ન શું કર્યા, મેં તો સામે ચાલીને આફત જ નોતરી લીધી. હવે મારા દુઃખોની દાસ્તાન તમને કહું ને એટલી ઓછી છે. એક કામ કરીએ, આપણે બધા જાતે જોઈને જ ખાતરી કરી લઈએ. That will be better. ચાકર, ચાકર! આ મારી અને મારી બીજી પત્ની રાજેશ્વરી દેવીની એકની એક કન્યા સુકન્યા. અરે ચાકર, ક્યાં છે તું? અલે આવ્યો આવ્યો સુકન્યા બેન. એ ભગવાન, ઘરમાં શાંતિ થતી આવું તો. જેના ઉપર આખા ઘરનો ભાર છે એવું જે સમજે છે એવો અમારો આ નોકર, નામે ચાકર અને બોલવામાં સહેજ તોતડો, પણ અમારી જેમ તમે પણ ધીરે ધીરે બધું સમજી જશો. હા હા પટેલ સાહેબ, કેમ નહીં કેમ નહીં. આ અમારી સુકન્યાનો સુવર, આઈ મીન પતિ રાજ, ભદ્રેશ કુમાર ભૂપતિ આ જ ઘરમાં રહે છે. સાચું કહ્યું, ઘર જમાય જ છે. તો સાહેબ હું આવું જરા છોડોને પાણી નાખીને, મળીએ પાછા. કેવી વાત કરો છો પટેલ સાહેબ. અરે તમે અમારા એરિયાના એમએલએ છો, તમે એક કામ કરો, ઇલેક્શનની તૈયારી શરૂ કરો. હા મેડમ, તમારી જ પાર્ટીને સપોર્ટ કરશે. ચાકર, મેં તને કેટલી વાર કીધું કે હું જ્યારે સાંજે થાકીને આવું છું ત્યારે મારી સાથે મગજમારી નહીં કરવાની. ફોન છે, ફોન લો. સોરી. હલો, બોલો. હલો હલો. એ ચૂપ રે. હલો, ત્રિવેદી સાહેબ. બોલો 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 બોલો. અરે સાહેબ, તમે પટેલની ચિંતા છોડો અને ઇલેક્શનની તૈયારી શરૂ કરો. ના ના મેડમ, તમારી જ પાર્ટીને સપોર્ટ કરશે. મને તો ખાલી બોલવામાં તકલીફ છે, તમારા તો કાનપુલ માં હલચાલ છે. તને બોલવાના વાંધા છે, ઉપરથી ગીતો ગાય છે ને વાક મારા કાનનો કાઢે છે. બદલેશભાઈ, ગાવું આપલો થોક છે. તમે જોજો, હું એક દિવસ બહુ મોટો સિંગલ બની છે. ઇડિયટ આઈડિયા માં ગાય છે. આ માલું આલ્બમ પર લઈ લીધ તે. ચાંદ દિખલા જા, ચાંદ દિખલા. એ અટક, શું ગાય છે એ જ નથી સમજાતું. એ ગાય તો ક્યાં સમજાય. પણ તમે ચિંતા નહીં કરો બદલેશભાઈ, હું લિમિક્સ ગાઈશ. લિમિક્સ? રિમિક્સ. આ તારા બોલવાના વાંધા છે ને, તું રિમિક્સ ગાશે. હું ગાઈશ એટલે લિમિક્સ જ લાગશે ને. બદલેશભાઈ, મારે એક વાત તો જવાબ આપો. બોલ. પાપલમાં અને ઝાપતમાં ફલક તું ફલક. ખબર નહીં, ખાવ તો ખબર પડે. ટ્યુબલાઈટ છે. ઓ ધુંધો, ઓ ધુંધો, ઓ ધુંધો, ધુંધો લે ધુંધો. તને નથી ખબર ચાકરે મારા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ બુટિયા છે. એક જ મેચિંગ છે. અરે ઉભો, મારું મોડું શું જોઈ છે? ગોતવા માંડ. અલે ક્યાં લે, એ તો ગોતતો.
જાલે આજે હું કેવી લાગું છું? પોસ્ટ ઓફિસ ના ડબ્બા જેવી. થેન્ક યુ સો મચ. આ વૈરાઓમાં બુદ્ધિ ઓછી હોય ને એ પુરુષ માટે બહુ ફાયદારૂપ હોય. બાકી સાચું કહું ચાકર, મારી પત્ની પાસે મારા સાસુ જેવો રૂપ છે, એના જેવો રૂવાબ છે, પણ એના જેવી બુદ્ધિ નથી. બુદ્ધિ શું? બુદ્ધિનો છાંટો નથી, ખરેખર એની બુદ્ધિ ખોવાઈ ગઈ છે. બુદ્ધિ મળી ગઈ, મળી ગઈ, મળી ગઈ. જમીનમાંથી બુદ્ધિ મળી? બુદ્ધિ વગરની વાત કરો, બુદ્ધિ મળી ગઈ, બુદ્ધિ મળી ગઈ. થેન્ક યુ ચાકર. ઓ નો, આ મેચ નહીં થાય. કોના? એ બુટી. મને એમ કે આ મેચ નહીં થાય. ચૂપ રે, તારું કામ કર, તું બેસ બેસ બેસ. ચાકર આવી ગયા મેદાનમાં પાણી પીલાવીને આવી ગયા. માલી હે કો બોલવાનો હતો? માલી ક આ મેદાનમાં પાણી પીલાવીને આવી ગયા. મેદાન નહીં, બગીચો, ગાર્ડન. ગાર્ડન કબલ દે ધાર પદુ દે. મેદાન બોલવામાં થેલું બોલે છે ને એટલે હું લતોલામાં પાણી પીલાવી આવું. ચાલો. શું કહો છો ભદ્રેશ કુમાર, કેવો રહ્યો આજનો દિવસ? પપ્પાજી, આ ઘરમાં દિવસ સારો જવો કે ખરાબ એ મેડમ રાજેશ્વરી દેવીના મૂડ ઉપર આધાર રાખે છે ને. એ વાત બરાબર. જોઈ ગઈ ને તો મને માતાજી આવશે. Call me back later. તમે હવામાં કોની સાથે વાતો કરો છો? મારા સવાલનો જવાબ આપો. જાત સાથે. તાએ બીજી વાર ધ્યાન રાખજો. હા. આ ચિત આવી ગયા? નહીં. શું ધ્યાન રાખજો? કઈ નહીં, કઈ નહીં, કઈ નહીં. શું ધ્યાન રાખજો? કઈ નહીં. ચાકર કાદો વાળા પગલા. એક મિનિટ. પડી માયાવતીની નજર પડી. આ પગલા કોના છે? આ પગલા કોના છે? કોના છે? ઈ છેલ્લી વાર પૂછું છું, આ પગલા કોના છે? મેજોરિટી વિન્સ. હવે આ લોકો જો સાચું જ બોલતા હોય તો મારાથી તો ખોટું ન જ બોલાય ને રાજેશ્વરી. ચાકર પોતું તારા શેઠને આ આવતીકાલની મીટિંગ અને પ્રોગ્રામ શું છે? મેડમ આવતીકાલે આપણે સુગર ફેક્ટરી માટે માલે છે. કરલે છે, કરલે છે, મચ્છર બહુ વધી ગયા, બહુ કરલે. સુગર ફેક્ટરી માટે જે જગા જવા જવાનું છે ને એની પ્રોજેક્ટ ફાઇલ છે. અને હા, એમએલએ પટેલ સાહેબ અને ત્રિવેદી સાહેબનો ફોન હતો. બંનેની ઈચ્છા છે કે આ વખતે ઇલેક્શનમાં આપણે એમની પાર્ટીને સપોર્ટ કરીએ અને ફાઇનાન્શિયલી હેલ્પ પણ કરીએ. જે પાર્ટી આપણને વધારે ફાયદો કરાવી આપે મીટિંગ એની સાથે ગોઠવી દો. ઓકે મેડમ. અને હા, ફોન તમે નહીં કરતા, ફોન આવવા દેજો. ઓકે મેડમ. જો પકડાઈ ગયા ને. અને મેડમ, મિસ્ટર મુછાણાનો ફોન હતો, એમને સોટ એન્ડ જીરું જોઈએ છે. આપીશું, જરૂર આપીશું. આઈ થિંક આ મુછાણા આપણો રેગ્યુલર કસ્ટમર નથી, રાઈટ? જી મેડમ. તો પછી એને જીરું કયા ભાવે આપવું એ નક્કી હું કરીશ. પતી ગયું. પતી ગયું રાજેશ્વરી, સાફ સુફી પતી ગઈ. ગુડ, કીપ ઇટ અપ. હાલે એ છી. અને મેડમ આવતીકાલે અપોઇન્ટમેન્ટ. એ બધું પછી. પહેલા મને એકો વિજય આવ્યો કે નહીં? એ તો હજી આવ્યા જ નથી. હા, એમનો ફોન હતો. વિજય મારો અને મારી પહેલી પત્નીનો એકનો એક દીકરો.
જેને માની મમતા મળે, હૂંફ મળે, એટલા માટે મેં આમની સાથે લગ્ન કર્યા છે. શું બબડો છો? કઈ નઈ કઈ નઈ કઈ નઈ. વિજય માટે મેં એક છોકરી પસંદ કરી છે. અચ્છા, કોણ છે? સુભદ્રા બેનની ભદ્રા. કાળી ભેંસ! અરે પણ તે વિજયને આ વિશે વાત કરી? એને પૂછવાની જરૂર નથી, મારી આજ્ઞાનો ઉલ્લંઘન નહીં કરે. હા પણ રાજેશ્વરી, એકવાર જો વાત કરી. એકવાર કહ્યું ને. અરે પણ એ કાળી ભેંસ. સુભદ્રા બેન, રાજેશ્વરી બોલું છું. અરે ના ના, વિજય હજી નથી આવ્યો, પણ તમે ચિંતા નહીં કરો, અમારી તરફથી બધું પાકું જ છે. એકવાર વિજય આવી જાય એટલે સગાઈનો પ્રસંગ ઉકેલી દઈએ. ખરેખર એટલો ભોળો છે ને મારો આ વિજય, દુનિયાદારીને તો ભાન જ નથી એને, ને એમાં એની આ સાવકીમાંથી એટલો બધો અંજાયેલો છે કે વાત જ ના પૂછો. આહા, પાણી પણ આને પૂછી પૂછીને જ પીતો હોય છે, સગા બાપને તો ગણકારતો જ નથી. હા, જોકે ભણવામાં બહુ હોશિયાર. ચોથા ધોરણમાં પહોંચ્યો ને ત્યાં સ્કૂલવાળા જ સામે ચાલીને કહ્યું, સાહેબ હવે આને ઘરે જ ભણાવો તો સારું. અને ત્યારથી આ ફોરેન રિટર્નમાં એને એવા ઉઠા ભણાવ્યા છે કે આજ સુધી એની ઝંઝાળમાંથી બહાર નથી નીકળ્યો. હા હા ભદ્રેશ, ભદ્રેશ, તે મારો મોતીનો સેટ ક્યાં મૂક્યો છે? ગઈકાલે મેં તને આપી દીધો. મેં તને પહેલા જ કહ્યું તારે મારી કોઈ પણ વસ્તુ હાર નહીં. ગુડ ન્યૂઝ છે. હા, આવતીકાલે વિજયના ગોળ ધાણા રાખ્યા છે, બધું નક્કી થઈ ગયું છે. વાહ મમ્મી, ભાઈની સગાઈ! ઓ નો મમ્મી, કાલે કા શોપિંગ કેવી રીતે થશે? તને ખબર છે મારે કેટલું બધું શોપિંગ કરવાનું છે. મમ્મી, હું તને કહું છું, આ વખતે મને ડાયમંડ સત્તા જોઈએ છે. અને છે ને મને કન્યા, માય ચાઇલ્ડ, તને જે જોઈએ ભદ્રેશને લખાવી આપ, એ તને બધું જ મંગાવી આપશે. ચલ ચલ, લખાવણ ભદ્રેશ. જો રાજેશ્વરી, મારી વાત હવે તમે કઈ નહીં બોલ. અરે પણ વિજય માટે મેં જે છોકરી પસંદ કરી છે એ યથા યોગ્ય છે. માનું છું કે છોકરી થોડું ઓછું ભણી છે, પણ આપણો વિજય બી તો ચાર ચોપડી જ ભણ્યો છે ને. હા, અને આમે ગામડાની છોકરી છે એટલે મર્યાદામાં રહેશે. મર્યાદામાં કે કાબુમાં? ખબરદાર, ખબરદાર, જો એલફેલ બોલીને મારા દીકરાને ભરમાવવાનો પ્રયત્ન કર્યો છે તો. મમ્મી, એ મમ્મી આવી ગયો, મારો લાડક ભાઈ વિજય આવી ગયો. અંગ્રેજીનો કક્કો નથી આવડતો, છતાંય અંગ્રેજીમાં જ ફાડશે. એટલે એમ કે તે ન ધારી હોય એવી વાત મારે તને કહેવાની છે. એ મમ્મી, એમ તો મારે પણ તને એક વાત કહેવાની છે. શું? અરે મમ્મી, તને શું, તમને બધાયને, તમે કોઈએ ન ધાર્યો ને એવી વાત તમને બધાયને કહેવાની છે. અરે પણ શું કહેવાનું છે? તે મને વિરામ ગામ કેના સરપંચની દીકરીને લગ્નમાં મોકલ્યો હતો ને. હા, કેવારાયા લગ્ન? અરે ન પૂછો વાત, સાંભળજો, ધ્યાનથી સાંભળજો બધા. અરે ભાઈ, ધ્યાન તારી તરફ જ છે, સંભળાય પણ છે કાનથી, તું આગળ બોલ. હવે તમે જરા વચ્ચે ડબકા મૂકો, તમારી સરપંચ ના માણસો બધા લોકો હાર તોરા લઈને મારું સ્વાગત કરવા પોગી ગયા હતા. આમ જણાવું, રાજા નો દીકરો ને એવી મારી આગતા સ્વાગતા કરી. તું રાજેશ્વરીનો દીકરો છે બેટા, અને રાજેશ્વરી કોઈ રાણીથી ઓછી નથી. એ વાત સાચી. પછી પછી છે ને મમ્મી, અમે લોકો છે ને ત્યાંથી બધા નીકળીને ગયા દેવકા માંડવે, અને મમ્મી માંડવામાં તો જે શણગાર કર્યો હતો, ઓહો, અમે નામ ચારે બાજુ ફૂલો ફૂલો ફૂલો, ને એક બાજુ મહેમાન ઉપર અત્તરનો છંટકાવ થાય, એક બાજુ ઢોલ ચરણાઈ વાગે, ઓલી બાજુ અમટા ભર્યો આમથી આમ દોડા દોડી કરે, ઓલા ભાઈના ફોટા ના ગાય, બુઢિયા ઉકા પીએ. લગન પર નિબંધ નહીં, મૂળ મુદ્દાની વાત કર. ન્યા છે ને અચાનક ગોર મારે રાજ નાખી, કન્યા પધરાવો સાવધાન, ને નોલી પા રૂપ રૂપ ના અંબાર જેવી કન્યા હાથમાં વરમાળા લઈને ધીમે ધીમે વરરાજાની પાસે આવી, અને અચાનક વરરાજા ઉભો થઈને બોલ્યો, હું આ લગન નહીં કરી.
કહી શકું હું બીજી કોઈ છોકરીના પ્રેમમાં છું? આવું કહીને વરરાજા ઉભી પૂછડીએ ભાઈગો, વરરાજો આગળ ને પાછળ આખું ગામ, પણ નવરીને એવો ભાઈગો, એવો ભાઈગો ગદનો હાથમાં જ ન આવ્યો. પછી? અરે પછી શું પપ્પા, રો કકળ. ઓલા સરપંચને બચાડીને કાપો તો નોઈને નીકળે એવા પીડા પડી ગયા, અને કન્યા બચાડી હાથમાં વરમાળા લઈને પૂતળાની જેમ ઊભી રહી ગઈ, અને સરપંચ મહિના લોકો સામે ગરગરવા કે છે કોઈ માયનો લાલ જે મારી છોકરીને લાજ રાખે, અરે છે કોઈ એવો માયનો સપૂત જે મારી છોકરીનો હાથ જાલે. કોઈ બોલ્યું નહીં, માનવામાં સોપો પડી ગયો. હું બોલ્યો, હું છું મારી માનો લાલ, અને મારી માએ મને શીખ્યું છે સ્ત્રીઓની લાજ રાખતા, અને આજે મારી મમ્મી આજ રોજ ને, તો મારી મમ્મીએ પણ મને આ જ કરવા કહ્યું હોત, એટલે હું મારી મમ્મીની નજર સમક્ષ રાખી આ ગામ લોકોની હાજરીમાં ભગવાનની સાક્ષીએ આ સરપંચની દીકરી રાધિકા જોડે લગ્ન કરવા તૈયાર છું, અને મારો સંસાર મંડાઈ ગયો, મારા લગ્ન થઈ ગયા. રાધિકા મેં તને કહ્યું તું ને મારી મમ્મી કોઈ દી મારા પર ગુસ્સે થાય જ નહીં. મમ્મી આ છે રાધિકા, અને આ છે મારી મમ્મી, અને આ છે મારા પપ્પા. ભાગ્યવતી ભવ, થાકી ગયા છે બેટા, જાઓ આરામ કરો. આગળ આવ્યા, હાલો આપણો ઓરડો બતાવું તને. જો આ છે ને આપણો ઓરડો છે, અને આ મમ્મી. એક મિનિટ બહુ બેટા, આપણા ખાનદાનમાં એક રિવાજ છે, જ્યાં સુધી છેડા છેડી છૂટા ન થઈ જાય ત્યાં સુધી નવા પરણેલા દાંપત્ય જીવનની શરૂઆત ન કરી શકે, એટલે જ્યાં સુધી આ વિધિ પૂરી ન થાય ત્યાં સુધી તમારા રૂમ્સ અલગ અલગ જ રહેશે. તેલા 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 સુલૂલ તેલી આકે તેલી બાતે તેલે થપને તેલા 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 સુલૂલ. અરે બંધ કરો બંધ કરો બંધ કરો, આ ઘસાઈ ગયેલી ટેપ બંધ કરો. અલે ઘસાઈ ગયેલી ટેપ નથી વાગતી, હું ગાઉં છું. તેલા 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 સુલૂલ કેવું ગાઉં? ફાટેલા ઢોલ જેવું ગાય છે. નાકમાંથી ગાય છે, ગળામાંથી ગાય છે, મોઢામાંથી ગાય છે, કે ક્યાંથી ગાય છે એ જ ખબર નથી પડતી. સાહેબ આજની તાલીકમાં હિટ હોમ છે, તેને હિટ જ રહેવા દે. તું ગાયને મને હટ ન કર. આજે હું બહુ ખુશ ખુશ છું. તે કેમ છું? દીકરો પરણે તો કયો બાપ ખુશ ન થાય. સાહેબ તમને ખબર આજે હું પણ બહુ ખુશ છું. કેમ, તારો એ દીકરો પરણી ગયો? અલે ના સાહેબ, ધવાલના ફોનમાં રાધિકા ભાભી માલી પાસે આવીને મને કે તાકલ આ ગલના દરેક સભ્ય વિશે મને માહિતી આપ. આ ગલમાં કોને તું ભાવે છે, કોને તું નથી ભાવતું, કોને તું ગમે છે, કોને તું નથી ગમતું, તમે વિશ્વાસ નહીં કરો સાહેબ. અત્યારે રસોડામાં તામ તલે છે તામ. શું વાત કરે છે ચાકર? રાધિકા વહુ ઉઠતાની સાથે જ રસોડામાં કામે લાગી ગયા? તો થૂ તેલા 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 તુલૂલ તુલૂલ. તું અહીંયા બેઠો બેઠો શું કરે છે? થૂ થૂ. અલે હું થૂ કરું? એમને જ મને કીધું થૂ. શું તાકલ? હું છું, તું તેને બહાર આલામ કર. વાહ
કેવું પડે હા ચાકર, આ વિજય ખરેખર નસીબદાર છે કે એને રાધિકા જેવી સમજુ પત્ની મળી. ને મેં બે વાર લગ્ન કર્યા તો એ માત્ર પત્ની જ મળી. એ તો દેવા દેના નથી. હા એ ભલકી ગયા. સાહેબ હું તમને તું કહું છું કે નક્કી વિજયભાઈએ કોઈ ગા જન્મમાં પુણ્ય કર્યા હતા એટલે આ જન્મમાં રાધિકા બાપી જેવી પત્ની મળી. હે તે મેં શું ગયા જન્મમાં પાપ કર્યા હશે કે મને રાજેશ્વરી મળી? તમે એવું લાગો આપણે આપણે કે વાંધો નથી ને, એક વખત લાઈફમાં આપણે નક્કી કરી લો આપણે કે વાંધો નથી. આપણે જોકે ચાકર તારી વાત હાવ ફેંકી દેવા જેવી નથી. અરે ભાઈ બધાના નસીબ કઈ વિજય જેવા નથી હોતા કે કાળી ભેંસ જેવી ભદ્રાની જગ્યાએ ગોરી ગાય જેવી રાધિકા વહુ મળે. સમજો ડોબા. ડોબો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. શું ચાલી રહ્યું હતું? બે ઘડી ગમ્મત. મને ખબર છે તમારો સ્વભાવ ખૂબ મજાકિયો છે. તમે જીવનને હસતા રમતા વિતાવવામાં માનો છો. જીવનની દરેક ક્ષણ તમારે મન ભરીને જીવી લેવી છે, બરાબર? તું જ્યોતિષ છે કે જાસૂસ? નહીં એટલે આવતાની સાથે જ મારા વિશેની આટલી બધી માહિતી ક્યાંથી મેળવી? અલે હમણાં તો કીધું સાહેબ, બધી માહિતી મેં તો આપી દે. હા ચાકરભાઈએ મને ઘરના દરેક વ્યક્તિ વિશે સંપૂર્ણ માહિતી આપી દીધી છે. રાજેશ્વરી વિશે પણ? હા મમ્મીજી વિશે હું બધું જ જાણું છું. હું તો મારી જાતને ખૂબ નસીબદાર સમજુ છું કે મને મમ્મીજી જેવા સાસુમાં મળ્યા. આઈ ભાઈ ચાકર, ઓ મેં નથી કીધું. તો ચાકરભાઈ નથી કહ્યું? તો આ તો એમણે કહ્યું છે. એ તો મમ્મીજીના ખૂબ વખાણ કરે છે. માને વખાણે કોણ, તો કે એનો દીકરો. વાતોમાં ને વાતોમાં તમારો ગરમ ગરમ ઉકાળો આપવાનું ભૂલી ગઈ. જવાબદારી મારી. વાહ ચાકરભાઈ, તમારો ચા નાસ્તો તૈયાર છે. હાય છીત, તમે માલી માટે તા મૂકી દે. હા હું હમણાં જ પીને આવું. તેલા 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 તુલુલ. પપ્પાજી મને આશીર્વાદ આપો કે આ ઘરમાં વહુ તરીકેની મારી દરેક જવાબદારી હું સંપૂર્ણપણે પાર પાડી શકું. અરે 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 વહુ બેટા, અખંડ સૌભાગ્યવતી ભવ બેટા. બેટા મારા આશીર્વાદ છે તને. મારી ખાતરી છે કે તું આપણા ખાનદાનનું નામ જરૂર ઉજાળીશ. હું ચોક્કસ પ્રયત્ન કરીશ. ઓરિયાવે તો તને વાત કહું, ખાનગી તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. લો આવી ગયો આ ઘરનો રસોઈયો, રાજેશ્વરી દેવીનો ચમચો. પપ્પાજી તમે એમનાથી નારાજ છો? આ વાત છે ને તને મારા કહેવાથી નહીં સમજાય, થોડો વખત જવા દે, બધું ધીમે ધીમે સમજાઈ જશે. બધું સમજા. શું શું સમજાવો જાડુવાડુ? હે મમ્મી માટે વાત કરતા હતા ને. જો એ પપ્પા તમારામાં કંઈ અક્કલ બકલ જેવું છે. હે આવું બાળ મંદિરના છોકરા જેવું કરો? ના ના હજી ઘરમાં વહુ આવી નથી કે મમ્મી વિરુદ્ધના કાન મમેરાનું ચાલુ કરી નાખું. ના ના પપ્પાજી તો. અરે રાધિકા તું નથી ઓળખતી મારા પપ્પાને. અમારા પપ્પા છે ને એકદમ કલાકાર માણસ છે. મારી મમ્મીની સફળતા મારા પપ્પાથી જોવાતી નથી ને, એટલા માટે હંમેશા હંમેશા મારી મમ્મીની વિરુદ્ધ બોલતા હોય છે. અરે બેટા વિરુદ્ધ નથી બોલી રહ્યો, માત્ર સત્ય હકીકત જણાવી રહ્યો. અરે કાંઈ સત્ય બત્ય નહીં, તમે છે ને હંમેશા ભંગાર વાત કરતા હો છો. તમારા પપ્પા સાથે તમારે આમ ન બોલાય. નહીં 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 બોલવા દો વહુ બેટા, બોલવા દો. આ ચાર ચોપડી માટે જૂની પુરાણી વસ્તુ હોય, જૂના વ્યક્તિ હોય, બે ભંગાર જ બોલ્યા. પપ્પાજી જોયું, પપ્પાજીને માઠું લાગી ગયું. આ તો માઠું લાગ્યું હશે તો બે રોટલી વધારે ખાશે. અરે એ તમારા પિતા છે, તમારા પિતા સાથે વાત કરતા તમારે અમન્ય રાખવી જોઈએ. જો એ આપણને છે ને આમ જ વાત કરતા આવડે યાર. એ મારા પિતા છે તો શું થઈ ગયું? મારી મમ્મી માટે જેમ તેમ બોલવાનું? હું ચલાવી ન લઉં મારી મમ્મી માટે કોઈ જેમ તેમ બોલે તો. હા આ પણ હવે તને ન ગમ્યું હોય તો હું કાલે જઈને એમની માફી માંગી લઈશ. ખુશ રાધિકા, આ તું જરા હસતી હોય ને ત્યારે અસલ ગોમતી જેવી લાગે છે. ગોમતી? આ કોણ છે? મારી બહેનપણી. બીજી કેટલી બહેનપણીઓ છે? સરસ્વતી, રંભા, જમના, ગંગા. હે ભગવાન, તો પછી મારી સાથે લગ્ન શા માટે કર્યા? રહેવું તો તમારે.
રહું છું. અરે કોઈ મને મારા પિયર મૂકી આવો. અરે પણ પિયર સુધી ક્યાં પોગી ગઈ? તું રડે છું કેમ રાધિકા? રડ નહીં તો શું કરું? અરે જે પુરુષને આટલી બધી બેનપણી હોય એની પૂજા કરું? અરે પણ હું મારી તબેલાની ગાય સાથે બેનપણ રાખું એમાં તને રડવું શું કામ આવે છે? એટલે આ બધા તમારા ગાયોના નામ છે? અહીંયા ભગવાન. અરે જાય જ ક્યાં? વિષ્ણુ મહેશ અને ગણેશને મળવા. ઉભી રહે. કોણ છે બધા? બળદ. તું અસ્થિઓ એ જોવું મને બહુ ગમે એટલે મારી મશ્કરી કરવાની? મશ્કરી મશ્કરીમાં વરને બળદ કહેવાય? એ તો તમે આમ બાળકની જેમ રિસાઈ જાવ છો ને એ જોવું મને બહુ ગમે છે એટલે. અને મને બાળક સાથે ન સરખાવો. હવે તો એક બાળકનો બાપ બની જાઉં ને એટલો મોટો થઈ ગયો છું. શું કરો છો? ભૂલી ગયા મમ્મી જે શું કહ્યું હતું કે છેડા છેડી છૂટે નહીં ત્યાં સુધી? ખબર છે મને એટલો બૂધું નહીં સમજ. મેં જેને ભદ્રેશભાઈને કહી દીધું છે કે અમારે આજે સાંજે જ માતાજીના દર્શન કરવા જવું છે, ટિકિટો કઢાવો. આજે સાંજે? હા, આપણે પહેલા માતાજીના દર્શન કરશું, ત્યાં છેડા છેડી છોડાવશું ને પછી. પછી? પછી 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 આ આખું નાટક જોવા માટે હમણાં જ છે મારું મી એપ ડાઉનલોડ કરો.